એશિયાટિક સિંહોનું ઘર એટલે ગીરનું વિશાળ જંગલ સિંહોની વસ્તી ધરાવતા સિંહોની સુરક્ષાના પણ અનેક સવાલો ઉભા થયા છે ત્યારે સરકાર દ્વારા અનેક પ્રયાસોમાં હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે સાસણ ગીર ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર જંગલમાં કામ કરતા સિંહ પ્રેમીઓ સાહિત્યકારો ફોટોગ્રાફરો અને વન કર્મીઓનું ગીર રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ગીરની અંદર ગીરની સાવજની ભૂમિમાં રહી અને સાવજના સંવર્ધન માટે સાવજના વિકાસ માટે સાવજને બહેતર જીવન જીવે એ સુખી થાય અને આપણે સુખી થઈ એને માટેના એક અમારા પ્રયત્ન ચાલે છે આ પ્રયત્નના ભાગરૂપે લોકોને એની દિનચર્યા એની ઋતુચર્યા એનું જીવન એની એની વિશિષ્ટતા એના ગુણો અને એને શું કરીએ તો એનું સંવર્ધન થાય એને માટે અમારા પ્રયાસ છે અને એ પ્રયાસમાં સમાજને પણ અમારી વિનંતી છે કે સાવજ કોઈને મારતો નથી આજ પણ હું છાતી ઠોકીને કહું છું પાંત્રીસ વર્ષ પછી હું રમેશ રાવલો જે પાંત્રીસ વર્ષના ગાળા પછી મેં હવે જ દહ લાખ રૂપિયા વાપર્યા છે મેં સાડા ચાર લાખ કિલોમીટર ગાડી ફેરવી છે અને વિશ્વની અંદર સિંહ ચાલીસાની પહેલી રચના કરી છે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ પાણીને સાહિત્ય સંગીત કલા અને નૃત્યમાં આટલો આગળ વધારો ન હોય એવો સિંહ આગળ વધાર્યો છે એને માટે સૌ પ્રયત્ન કરો એવી આપ સૌને મારી અભ્યનમ્ર વિનંતી અને પ્રાર્થના છે આભાર મારું નામ કવિ શ્રીદાસ સરસૈયો છે ગીર માથે સંશોધન ખૂબ કરેલા છે વર્લ્ડ રેકોર્ડ એવોર્ડેડ છું બાવીસ હજાર બસો બાવીસ કાવ્યો આજ સુધીના પૂરા થાય છે આજે સેવ લાયન ગ્રુપ તરફથી આ જે કાર્યક્રમ યોજાયો છે એમાં હું એક થોડોક સહાયરૂપ છું કારણ કે મારો પણ જીવ મૂંઝાય છે ગીર કેવી રીતે લૂંટાય છે ગીરની અવદેશા કેવી થાય છે ગીર વાસીઓની અવદેશા કેવી થાય છે આ સાંભળીને મારું હૃદય હિજરાય છે અને મારી આંખોય ભીંજાય છે ગીર બચાવો સિંહ બચાવો ગીર એટલે શું

બીજા નરસંગને મારે છે આ પાપ કોઈ કોઈથી છૂટશે નહીં એવો અમારો કવિઓનો આત્મા દુભાઈ છે ગુજરાત ની ધરોહર એવા એશિયાટિક સિંહો આ સૌરાષ્ટ્રમાં મુક્તપણે વિચરી રહ્યા છે અને ચૌદસો ને વીસ સ્ક્વેર કિલોમીટર એરિયામાં જ્યારે સિંહો વિચરતા હતા અને એના પછી જ્યારે વીસ હજાર સ્ક્વેર કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં સિંહો વિચરી રહ્યા છે ત્યારે એક એવી સિંહો વિશેની એક જાગૃતતા લાવવી ની જરૂર પડી છે તો આપણે એશિયાટિક લાઇન નું એક ટ્રસ્ટ ચલાવીએ છીએ અને એ સંસ્થા દ્વારા અમે નેશનલ કોન્ફરન્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન સ્ટડી ઓન ગીર કાર્યક્રમ અમે એક બનાવ્યો છે અને દર વર્ષે અમે એ બાબતની કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ અને સિંહો વિશેની અવેરનેસ લાવવા માટે ગ્રામજનોની સાથે એ એક તાદતમ્ય સાધવા માટેનો અમારો એક પ્રયાસ છે અને એક સિંહો વિશેની અવેરનેસનો એક કાર્યક્રમ અમે ચાલુ કર્યો છે જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લઈ અને ટીવી મીડિયાના માધ્યમથી પણ અમે આગળ પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ અને અમારો એક મુખ્ય નારો છે હું સિંહ સાથે છું હું ગીર સાથે છું એ અમારો મુખ્ય નારો છે અને અમે સિંહો માટેની અવેરનેસના કાર્યક્રમો આગળ ધપાવી રહ્યા છીએ